નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ફૂલે સંગે મરમર જોવા માટે એટલે કે ખેડૂતને એક વિઝિટ કરવા માટે આવ્યા હતા કે ઘણા ખેડૂત મિત્રો કોમેન્ટ હતી કે આપણે ફૂલે સંગે મરમર વેરાયટી કેવી છે, તો આજે આપણે લાઈવ ફિલ્ડ જોવા જ માટે આવ્યા છીએ. તો આપણે ખેડૂતને પોતાને જે ખેતરમાં વાવેતર કર્યું છે એમની પાસે આપણે અભિપ્રાય લેશું. તો સૌ પ્રથમ તમારું નામ બતાવજો. આપણું નામ ભાવેશ દિનેશભાઈ સાકરિયા, ગામ નવા પીપળિયા. નવા પીપળિયા, તાલુકો? તાલુકો જિલ્લો જૂનાગઢ. બરાબર છે. અને આ તમે કઈ વેરાયટી વાવેતર કરેલ છે? આપણે આ ફૂલે કંપનીનું સંગે મરમર વાવેતર કરેલું છે. સંગે મરમર વેરાયટી, બરાબર છે. હવે અત્યારે આ વર્ષે આ બાજુ બધા વરસાદ વધારે છે, ખેડૂત મિત્રને ખ્યાલ હોય તો તમારી આજુબાજુમાં જે બીજી વેરાયટી વાવી હોય એમાં અને આમાં શું શું આ વખતે ડિફરન્સ રહ્યો છે તમારી દ્રષ્ટિએ જે હોય તે? એટલે કે આમાં આપણે જે ફાલ જે ખયરો નથી કાંઈ. અને એટલે કહેવાનું કે નવો ફાલ શરૂઆત ચાલુ છે. ચાલુ છે નવો ફાલ, જે એક ફાલ આવી ગયો તો એટલે ખરી ગયો છે, બરાબર છે. અને બીજો ખેડૂત મિત્રો કે આની વહેત અત્યારે ચાલુ છે, તો જો નવું ફૂલ આવે છે અને પરબારી સિંગ પણ આવે છે અને તમે ફ્લાવરિંગ અત્યારે તમે બતાવીએ આપણે જે જગ્યાએ ઊભા છે ત્યાંથીને જ આ રીતનું અત્યારે ફ્લાવરિંગ બેસવાનું શરૂઆત થઈ છે, તમે જોઈ શકો. અને ખેડૂત મિત્રો આ કેટલા દિવસના થયા છે? અમદાવાદ આપણે 70 દિવસ જેવું થયું છે. અને 70 દિવસ થયા છે, તો અત્યારે 70 દિવસની આ કન્ડિશન છે. અને તમે કેટલા વીઘાનું વાવેતર કરેલું છે? 8 વીઘાનું વાવેતર કરેલું છે. 8 વીઘાનું. અને બીજું કે તમે આમાં શું શું માવજત કરી છે? આપણે આમાં 4 વખત ઈરુનો ડોઝ આપેલો છે, 2 વખત ફૂગનો આપેલો છે, એટલે ટોટલ 4 ડોઝ આપેલા છે અને 2 વખત આપણે ખાતર આપેલું છે. બરાબર છે. અને હવે ખેડૂત મિત્રને અમે કહી દો કે આમાં પ્લસ પોઈન્ટ ને માઇનસ પોઈન્ટ એટલે આમાં જે ખામી વધારે હોય ને એ પણ ખેડૂતને કહો અને સારી વસ્તુ હોય એ પણ કહો, અંદાજ તમને ભલે જે લાગ્યું હોય. બરાબર છે. ખામી તો અત્યારે તમારે નથી દેખાતી કાંઈ. બરાબર છે. થોડી લેટ વેરાયટી થોડીક છે એટલે જો લેટ છે, લેટ છે એટલા માટે આની વેચને બધું ચાલુ છે, એટલે ઉત્પાદન વધારે આપે છે. આની આ ટૂંકી મુદતની તો ઉત્પાદન ન આપે, બરાબર, એટલું ન આપે. એટલે પોતપોતાની જગ્યાએ બધી વેરાયટીસ રેડી જ હોય છે, પણ આનું વધારે આપણે પ્રોડક્શન જોતું હોય તો જાજા દિવસ ઊભી રહે તો જ વધારે પ્રોડક્શન આવે. બરાબર છે. બીજા નવમાં કે તમારા આમાં ઈયળ આ જે આવે એ ખેડૂત મિત્રો બને ત્યાં સુધી આમાં પાંદ તમે જોવો તો બુઠા જ લાગતા હોય છે, કારણ કે આનું પાંદ શું છે કે નવું પાંદ અત્યારે આવ્યા કરતું હોય, જો અત્યારે તમે નવા પાંદ આવે છે બીજી વેરાયટીમાં નવું પાંદ ન આવતું હોય તો શું થતું હોય છે કે જે ઈયળ આવે ને ઈયળનું કામ એક જ હોય છે કે જ્યાં કૂળું હોય ત્યાં ખાવું, તો આના નવા કૂળા પાન આવતા એટલે પાંદ ખાઈ અને સિંગની અંદર ઈયળ ન જાતી હોય. અને બીજી વેરાયટીમાં શું છે અત્યારે નવું પાન ન આવતું હોય તો એને કૂળું વસ્તુ ખાવી શું ખાવાનું છે તો સિંગ જ ખાય, સિંગ જ ખાય. બરાબર છે. એક બેનિફિટ એ છે, પણ ઈયળ આમાં વધારે આવે છે, આપણે નથી કહેતા નથી આવતી એમ, પણ નુકસાની ઓછી કરે. નુકસાની ઓછી, સિંગમાં કંઈ ડેમેજ નથી, સિંગની અંદર નુકસાની નથી કરતી. તો આનું કેરેક્ટર એ ટાઈપનું છે. આપણે નેક્સ્ટ આપણે નીકળીશું ત્યારે આપણે પાકશે ત્યારે પણ આપણે આનો વિડીયો બનાવશું જેથી કરી અને ખેડૂતને ખ્યાલ આવે. અને બીજો કે તમે આની હાઈટ તમે જોવો તો અત્યારે હું આમાં હાઈલો જાઉં તો એટલે હાઈટ એટલે અત્યારે 3.5 ફૂટની આજુબાજુ હાઈટમાં અત્યારે થયા છે. કૌશિકભાઈ આ બધું તમે નજીક આવીને બતાવજો છે કઈ ટાઈપનો ફાલ છે. અત્યારે આ ટાઈપનો ફાલ બેઠો છે. અને બીજું કે તમે આમાં બીજ દર કેટલું રાખ્યું હતું? બીજ દર વીઘે 5 કિલો. વીઘે 5 કિલો રાખ્યું. તમને અત્યારે 5 કિલો રાખ્યું હતું, તમે હવે તમને પારું લાગે છે કે અત્યારે થોડું બધી ઘાટું લાગે છે? ઘાટું લાગે ને. શરૂઆતમાં તમને શરૂઆતમાં થોડું કેવું હતું 5 કિલો વાવો તો કે પારું થશે એમ? આપણે અત્યારે થોડું ઘાટું લાગે છે. શરૂઆતમાં કોઈ પણ વસ્તુ જો 5 કિલો આપણે વાવેતર કર્યું એટલે બીજ દર ઓછું એટલે પારું જ લાગવાનું છે. બરાબર. પણ જ્યારે આને મોટું થાય અને બ્રાન્ચ જ્યારે ફૂટે ને ત્યારે એમ થાય કે હવે રેડી છે. રેડી. એટલે આ બીજ દર આપણે જો 5 કિલો ખેડૂતનું કહેતા એ પણ ભલામણ આપણે જે ફિલ્ડમાં આપણે અનુભવ કર્યા હોય એની ઉપર આપણે બીજ દર રાખવાનું કહેતા આવડું છે. તો બસ આજે આટલું. નમસ્કાર.